मॉर्निंग धोरण त्रण आसपास એટલે કે પર્યાવરણ પાઠ 16 મારો ઘર કહેવાય છે કે ઘર એટલે ગુરુનો દ્વાર ઘર એટલે મંદિર આપણે એમ કહીએ છીએ કે દુનિયાના ગમે તે છેડે જઈએ ને પણ આપણા ઘરે આવી ત્યારે આપણે શાંતિ મળે છે આપણા મનને શાંતિ મળે છે પછી કોઈ પણ હિલ સ્ટેશન પર જાઓ ગમે તે જાઓ 4 દિવસ થાય 5 દિવસ થાય કે અઠવાડિયું થાય ઘર તો યાદ આવે છે બરાબર તો આવો એક સરસ પ્રકારનો પાઠ આપણે જોવાના છે પ્રસ્તાવના પ્રસ્તાવનામાં તમને ખબર છે બધાને કે આપણે અલગ અલગ પ્રકારના ઘર લીધાણી છે કોઈ ઘર તમે જોવો તો આપણે એમ કે વાવ કેટલું મોટું સરસ ઘર છે મોટી બિલ્ડિંગ આપણે જોવા મળે કસે કોઈ એરિયામાં જઈએ તમે નાની ઝૂંપડપટ્ટી જોવા મળે આમ બધાના અલગ અલગ પ્રકાર ઘર હોય છે ઘણાના રહેણાંક પ્રમાણે ઘર હોય છે જેમ કે કચ્છમાં ભૂંગો વધારે બને છે બરોબર છે કોઈ જગ્યાએ જેમ કે જાપાનમાં લાકડાના ઘર વધારે છે કારણ કે ત્યાં અવારનવાર ભૂકંપ આવે છે બરોબર આમ અલગ અલગ ઘરના પ્રકાર હોય છે આમાં વિવિધ અલગ અલગ બાળકો છે એમના ઘરની વાતચીત કરે છે જેમ કે એક છોકરો છે કે છે મારું નામ નસીમ છે હું શ્રીનગરમાં રહું છું ગઈકાલે અમારા શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું અઠવાડિયાથી 40 શાળામાં અઠવાડિયાનો કેમ્પ હતો એટલે આવું આયોજન હતું અને કેમ્પમાં અલગ અલગ જગ્યાએથી બધા બાળકો આવ્યા હતા અને એ બાળકોને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા હતા અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી તોરણ બનાવ્યા કેટલાય બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું કેટલાય સૂકા પાંદડા અને લાકડાના વેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી આમ આપણે કહીએ કે વેસ્ટમાંથી બેસ્ટ એવું કંઈક બધા બાળકોએ પ્રયત્ન કર્યો હતો આજે કેમ્પનો પ્રથમ દિવસ હતો બધા બહુ ખુશ હતા સવારે બધાએ ભેગા મળી મેદાનમાં વર્તુળમાં એટલે કે ગોળ આકારમાં બેઠા હતા દરેકે પોતાનો પરિચય આપવાનો હતો કે તે ક્યાંથી આવે છે અને પોતાને શું ભાવે છે એ વાત કરવાની હતી બધા બાળકો એમની સાથે કુટુંબના ફોટા લાવ્યા હતા અને પોતાના ઘર વિશે વાત કરી ભૂપેન્દ્રના જૂથનો પહેલો જ વારો હતો એટલે પહેલા ભૂપેન ઊભો થાય છે અને કહે છે હું આસામના મોલન ગામથી આવ્યો છું અમારે ત્યાં ખૂબ જ સરસ વરસાદ હોય છે તેથી અમારું ઘર મેદાનથી 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે કેમ ઊંચા બાંધવામાં આવે છે કારણ કે વરસાદ બહુ હોય છે એટલે એમના ઘરે પાણી ન ભરાય છે તે મજબૂત માંસના થાંભલા પર બનાવવામાં આવે છે અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા છે દાદર આપણે સીડી કહીએ ને એ ચડવા માટે અને રાત્રે દાદર લઈ લેવામાં આવે છે આપણે જેમ કડિયા કામ ચાલુ હોય છે તો દાદર મૂકીએ છીએ લઈ લઈએ છીએ ને એવી લોખંડની આવે છે લાકડાની આવે છે એવી દાદર ત્યાં બનાવવામાં આવે છે બરાબર આ ભૂપેનની વાત હતી એના પછી એક છોકરી ઊભી થાય છે અને એમ કહે છે કે ચમેલી નામ છે એનું કે હું મનાલીથી આવી છું મનાલી એ સંપૂર્ણ પર્વતીય પ્રદેશ છે અને અમારા ત્યાં ખૂબ જ વરસાદ અને બરફ પડે છે જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે સૂર્યના તડકામાં બેસવું અમને ગમે છે જે હાલ આપણને ગમે છે એ રીતે અમારા ઘર પથ્થરો અને લાકડાના બનેલા હોય છે બરોબર પથ્થર લાકડાના એમના ઘર બનેલા હોય છે ચમેલી મનાલીથી આવે છે હવે મિતાલી અને અનુજ ઉભા થાય છે એમ કહે છે કે અમે બંને રાજકોટથી આવ્યા છીએ એમણે રાજકોટના અલગ અલગ ચિત્રો બતાવ્યા ઊંચી બિલ્ડિંગો બતાવી બરોબર ઓ કેટલા ઊંચા મકાન તમે લોકો કેવી રીતે ચડો છો એવો બધાએ પ્રશ્ન કર્યો તો આપણને ખબર છે કે આપણે ચડવા માટે સીડીનો ઉપયોગ કરીએ છીએ આપણે પથ્થરની સીડી ઘર બનાવી અને સીડી બનાવી દઈએ છીએ બરોબર આપણે સૌ જાણીએ છીએ કે નવી દિલ્હી એ આપણા ભારતનું પાંચ નગર છે નગરો અને ગામડામાંથી ઘણા બધા લોકો દિલ્હી રહેવા માટે જાય છે શહેરમાં કામની શોધ માટે જાય છે આ લોકો શહેરમાં સ્થાયી થયા છે અહીંયા ઘણા જ લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે બરોબર આવા મોટા મોટા શહેરોમાં શું ખબર છે કે કહેવાય છે કે રોટલો મળે પણ ઓટલો ન મળે એટલે કે રહેવા માટે જમીન ન મળે એક જ રૂમનો ફ્લેટ હોય નાનો રૂમ નસો નાનો ત્યાં ઘણા બધા લોકો ઘણી બધી તકલીફ વેઠીને રહેતા હોય છે ઘણા લોકો પાસે પાકા મકાન જ નથી હોતા તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે કેટલાકની પાસે ઘર પણ નથી હોતું આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય પછી એ રોડ હોય ફૂટપાથ હોય સ્ટેશન રેલવે સ્ટેશન ગમે ત્યાં એ લોકો સુઈ જાય છે બરોબર આટલી બધી તકલીફો ભોગવવી પડે છે કાશીરામ પછી ઊભો થાય છે કાશીરામ બધાને કહ્યું કે હું રાજસ્થાનથી આવું છું અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને ખૂબ જ ગરમી હોય છે એટલા માટે અમે માટીના મકાનમાં રહીએ છીએ ઘરની દિવાલો ખૂબ જાડી હોય છે અને દિવાલ જે છે લીંપ પણ કરેલી હોય છે પહેલા આપણે તમને પહેલાના જમાનામાં તમે દાદા સાથે મોઢે સાંભળ્યું હશે કે અમે માટીના મકાન જાતે લીંપતા હતા બરોબર એ રીતે અને છાપરા કાંટવાળા ઘાસના બનેલા હોય છે
આમ અલગ અલગ લોકોએ પોતાની વાત કરી મિતાલીયાનું છે ચમેલીએ ભૂપેને પોતાના એ પ્રમાણે પોતે કેવા મકાનમાં રહે છે એવો પોતાના ઘર વિશે પણ માહિતી આપી પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા તેઓ પોતાની ભાષામાં લોકગીતો પણ રજૂ કર્યા દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહેવા અપાયું કાશ્મીરી એક પ્રકારનું સરસ મજાનું પીણું છે બદામ અને ઇલાયચીનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે અમે ખૂબ જ મજા માણી સાંજે અમે દાળ સરોવર ગયા અને નાવડીમાં બનાવેલું ઘર જોયું અમે શિકારમાં બેઠા પાણીમાં ચલાવડે કેટલા બાળકો હલેસા મારે નાવડીમાં જ ઘર હોય વર્તે ઘર તમે બેસો ને તો જાણે ઘર જેવું છે બરોબર છે પણ એને હલેસા મારવા પડે એને હાઉસ બોટ આપણે કહીએ છીએ આમ અલગ અલગ પ્રકારના બાળ મિત્રો ઘર હોય છે આપણે અહીંયા ઘરના અલગ અલગ પ્રકારના નામ લખી રહ્યા છે તમે ઘણી બધી જગ્યાએ ઝૂંપડી જુઓ છો ઘણી બધી જગ્યાએ બરફનું બનાવેલું ઘર હોય છે ઇગ્લુ બરોબર એન્ટાર્કટિકાની એક ખંડોમાં ઇગ્લુ વધારે છે એટલે બરફ બહુ પડે છે લોકો બરફના બનાવેલા ઘરમાં રહે છે તંબુ આપણે જે એક જગ્યાએ ન રહેતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પોતાના ધંધા માટે કે ગમે તે માટે કારણસર જતા હોય તો એ લોકો ટેમ્પરરી મકાન બાંધે છે ચામડાનું હોય કાં તો કોઈ પતરું બાંધે કોઈ એવું કાપડનો ઉપયોગ કરે લાકડાનો ઉપયોગ કરે એટલે તંબુ કહેવામાં આવે છે ભૂંગો રાજસ્થાન કે કચ્છમાં ત્યાં ભૂંગોનો વધારે ઉપયોગ થાય છે ઘર જેવી હોડી જેને આપણે હાઉસબોટ તરીકે ઉપયોગ કરીએ છીએ એવા પ્રકારના પણ ઘર હોય છે બહુમાળી મકાન જે તમને જોવા મળે છે બરોબર રો હાઉસ ટેનામેન્ટ ઊંચી ઊંચી બિલ્ડિંગો ફ્લેટ્સ આ બધા ઘર હોય છે એટલે આ બધા અલગ અલગ પ્રકારના ઘર તો આ પાઠ હતો મારું ઘર આના વિડિયો પછી તરત જ તમને એક બીજો વિડિયો મોકલવામાં આવે છે જેમાં ઘરની સાથેના ફોટા પણ તમને